પદાવલીના સરવાળા બાદબાકીને કેવી રીતે થાય છે એ સમજવા માટે અહીં એક આપણે ઉદાહરણ જોઈએ છીએ એક સમસ્યા આપેલી છે સરિતા પાસે કેટલીક લખોટીઓ છે અમીન અમીના પાસે તેનાથી દસ વધુ છે જ્યારે અપુએ એમ કહ્યું કે તેની પાસે સરિતા અને અમીના પાસેની લખોટીઓને ભેગી કરીએ તેના કરતાં ત્રણ વધારે લખોટીઓ છે હવે આમાં કઈ રીતે પદાવલીના સરવાળા થાય છે એના માટે આપણે આ સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ પહેલું વિધાન જોઈએ કે સરિતા પાસે કેટલી કેટલી લખોટી છે તે આપેલ નથી ધારો કે આપણે તે એક્સ લઈએ એટલે આપણે એવું વિચારીએ કે સરિતા પાસે એક્સ લખોટી છે એમાં ને એમાં વિધાનને આગળ જોઈએ તો અમીના પાસે તેનાથી દસ લખોટી વધુ છે એટલે કે એક્સ વત્તા દસ લખોટી છે એ વિધાનને આગળ આપણે જોઈએ તો સરિતા પાસે એક્સ લખોટી અમીના પાસે એનાથી દસ લખોટી વધારે એટલે એક્સ વત્તા દસ જ્યારે અપ્પુએ એવું કહ્યું કે તેની પાસે સરિતા અને અમીના પાસેની લખોટીઓને ભેગી કરીએ તેના કરતાં ત્રણ વધારે લખોટીઓ છે તેથી આપણે અમીના અને સરિતા પાસેની લખોટીઓનો સરવાળો કરીશું અને આ સરવાળામાં ત્રણ ઉમેરીશું એટલે કે એક્સ એક્સ વત્તા દસ અને ત્રણનો સરવાળો થશે તો આવી રીતે આ સમસ્યામાં દર્શાવ્યું એવી રીતે પદાવલીઓના સરવાળા ભાગે થતા હોય છે હવે આપણે સજાતીય પદોના સરવાળા કે બાદ બાકી કરવા એ એકદમ સરળ હોય છે આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા બે એક પદીઓ આપેલી છે ત્રણ એક્સ અને ચાર એક્સ એનો આપણે સરવાળો કરીશું તો સૌથી પહેલાં આપણે એમનું વિભાજન કરી દઈએ ત્રણ એક્સ એટલે ત્રણ ગુણ્યા એક્સ અને ચાર એક્સ એટલે ચાર ગુણ્યા એક્સ આ બંનેનો સરવાળો આપણે કરવાનો છે હવે આપણે વિભાજનના નિયમ મુજબ ત્રણ અને ચાર બંનેમાં સામાન્ય છે એટલા માટે ત્રણ વત્તા ચાર છે અને સામાન્ય એક્સ બંનેમાં સામાન્ય છે એટલે એક્સને સામાન્ય લેશું એટલે ત્રણ વત્તા ચાર વધશે એટલે ત્રણ વત્તા ચાર ગુણ્યા એક્સ ત્રણ અને ચારનો સરવાળો કરીએ તો સાત ગુણ્યા એક્સ એટલે કે સાત એક્સ તો તમે જોયું આવી રીતે આપણે એક પદીના સરવાળા કર્યા હવે આપણે સજાતીય પદોમાં બાદ બાકી જોઈશું અહીંયા બે એક પદીઓ આપેલી છે એન ઓછા એન સાત એનમાંથી આપણે બીજી રીતે કહીએ તો એનમાંથી આપણે એન બાદ કરવાના છે તો જોઈએ આપણે સૌ પ્રથમ એનું વિભાજન કરીએ સાત એન એટલે સાત ગુણ્યા એન ઓછા એન એટલે ચાર ગુણ્યા એન એટલે એનને આપણે સામાન્ય લઈ લઈએ વિભાજનના નિયમ પ્રમાણે તો સાત ઓછા ચાર કાઉસમાં વધશે એટલે સાતમાં આપણે બાદ કરીએ એટલે ત્રણ વધે એટલે ત્રણ ગુણ્યા એન બરાબર ત્રણ એન તો આવી રીતે આપણે એક પદીના સરવાળા કર્યા સજાતીય પદોના સરવાળા બાદ બાકી કર્યા હવે આપણે સામાન્ય બીજ ગણિતીય પદાવલીના સરવાળા બાદબાકીના કેટલાક ઉદાહરણો જોઈશું અહીં એક બહુપદી આપેલી છે બારેમ વર્ગ ઓછા નવેમ વધતા પાંચેમ ઓછા ચારેમ વર્ગ ઓછા સાતેમ વધતા દસ હવે એના માટે સૌપ્રથમ આપણે પદોને ગોઠવશું બારેમ વર્ગ ઓછા એમનું સજાતીય પદ છે ઓછા ચાર એમ વર્ગ એટલે બારેમ વર્ગની બાજુમાં ઓછા ચાર એમ વર્ગ ગોઠવશું પછી પાંચ એમ ઓછા ન એમ નવ એમ ઓછા સાત એમ આ ત્રણેય સજાતીય પદોને બાજુબાજુમાં ટૂંકમાં સજાતીય પદોને આપણે બાજુબાજુમાં ગોઠવીએ જેથી આપણને સરવાળો કરવામાં સરળતા રહે અને વધતા દસ છેલ્લે છેમ તો જોઈએ આપણે બારેમ વર્ગ અને ચારેમ વર્ગ સજાતીય પદો છે એટલે બાર ઓછા ચાર અને એમ વર્ગ અને વત્તા પાંચ ઋણ નવ અને ઋણ સાત એ સજાતીય બદો છે એ એ એમ છે વત્તા દસ એટલે કાઉસમાં બાર ઓછા ચાર એમ વર્ગ વત્તા કાઉસમાં પાંચ ઓછા નવ ઓછા સાત એમ વત્તા દસ એનું આપણે આગળ સાદુ રૂપ આપીએ તો બારમાંથી ચાર જાય એટલે આઠ એમ વર્ગ વધ્યા વત્તા ઋણ પાંચમાંથી હા પાંચમાંથી ઋણ નવ બાદ થાય એટલે ઋણ ચાર ઓછા ઋણ સાત કાઉસની એમ વધતા દસ આગળ સાદુરૂપ હજી આપશું તો આઠેમ વર્ગ વધતા ઋણ ચાર અને ઋણ સાતનો આપણે બંનેના બંનેના ચિહ્ન સરખા છે એટલે એનો સરવાળો કરશું આપણે એટલે ઋણ ચાર અને ઋણ સાત એટલે ઋણ અગિયાર એમ દસ ઋણ અગિયાર છે કાઉન્સમાં એટલા માટે જે આગળની નિશાની છે એ ઋણ થઈ જશે એટલે છેલ્લો જવાબ આવશે આઠેમ વર્ગ ઓછા અગિયાર એમ દસ તો આવી રીતે આપણે એક સરવાળા માટેનું ઉદાહરણ જોયું હવે આપણે એક બાદ બાકીનું ઉદાહરણ જોઈએ અહીંયા એક સમસ્યા આપેલી છે ત્રીસ એ બી વધતા બાર વત્તા ચૌદ એમાંથી આપણે ચૌદ એ ઓછા દસ બી ઓછા અઢારે છે એ આપણે બાદ કરીશું તો આપણે એક બીજી પદ્ધતિથી આપણે ગોઠવશું અહીંયા આપણે ખાસ ઉલ્લેખ કરવાનો કે બાદ બાકી છે એ સરવાળાની ઉલટી પ્રક્રિયા છે ઋણ દસ બી બાદ કરવા કરવા અને દસ બી ઉમેરવા બંને સમાન છે ઋણ અઢારે બાદ કરવા અને ધન અઢારે ઉમેરવા બંને સમાન પ્રક્રિયા છે એટલે ચોવીસ એ બી બાદ કરવા અને ઋણ ચોવીસ બી ઉમેરવા બંને સમાન છે એટલા માટે અહીંયા આપણે પહેલાં ગોઠવશું ત્રીસ એ બી બાર બી વધતા ચૌદ એમાંથી આપણે બીજી જે સંખ્યા છે ચૌદ એ બી ઓછા દસ બી અને ઓછા અઢારે એને બાદ કરશું પણ અહીંયા બાદ કરતી વખતે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે અહીંયા બાદ બાકીની પ્રક્રિયા કરીશું એટલે જે બીજું પદ છે એના દરેક દરેક પદની નિશાની છે એ બદલી જશે અહીંયા એ બી ધન છે તો ઋણ થઈ જશે દસ બી ઋણ છે તો એ ધન થઈ જશે અને અઢાર એ છે એ ઋણ છે એટલે તો એ ધન થઈ જશે હવે આપણે જોઈએ ત્રીસ એ બીમાંથી ચોવીસ બી એ બાદ કરશું એટલે છ એ વધશે બાર બી વધતા દસ બીનો સરવાળો બાવીસ થશે અને ધન ચૌદે અને ધન અઢાર એ છે એનો સરવાળો બત્રીસ થશે તો આવી રીતે આપણે સામાન્ય બીજ ગણિત પદાવલીના સરવાળા બાદ બાકી આપણે જોયા